મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ખાતે આવેલ શ્રી 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજ કમોબા સંકુલમાં શિવ કથાના ત્રીજા દિવસે આજુબાજુમાં રહેતા સહિત ગુજરાતભરમાંથી ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શિવ કથાનો લાભ લીધો હતો. વિજાપુરના માણેકપુરા પાટિયા પાસે આવેલ શ્રી 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજ કમોબા સંકુલ ખાતે શ્રી શિવ કથાનું આયોજન તારીખ 17-23 નવેમ્બર 2024 સુધી કરવામાં આવ્યું છે, જેમાં શિવકથાનું રસપાન આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ દ્વારા તેમની આગવી શૈલીમાં રસ તરબૂર કરી રહ્યા છે, જેમાં શ્રી 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજના વિવિધ ગામોમાંથી ધર્મપ્રેમી લોકો શિવકથાનો લાભ લઈ રહ્યા છે, જેમાં ત્રીજા દિવસે પ્રાંતિજ, રણાસણ, વિજાપુર, શાહપુર, હિંમતનગર, લોદરા, કોડા, ગવાડા, આસરોડા, પુંદરા સહિત શ્રી 22 ગામમાંથી તપોદન બ્રાહ્મણ સમાજના લોકો તથા ડાભલા, માણેકપુરા સહિત આજુબાજુના ગામોમાંથી ધર્મપ્રેમી લોકો શિવકથામાં ઉપસ્થિત રહીને શિવકથાનો લાભ લીધો હતો. તો કથાના યજમાન દાદાજી પરિવાર કડા સંસ્કૃતિ પરિવાર વિસનગર, કુમુદબેન હિતેન્દ્રભાઈ રાવલ ગવાડા, સ્વર્ગીય કાંતાબેન ચંદુલાલ રામશંકર રાવલ શાહપુર, દીપકભાઈ મનુભાઈ બાબુભાઈ પરિવાર તથા કથાના શુભેચ્છક શ્રી મહાકાળી ઉપાસક માય ભક્ત શ્રી વિનોદભાઈ મહારાજ મહાકાલી કૃપા પરિવાર, તો શિવકથાનો સમિતિ શ્રી 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજ તથા શ્રી શિવશક્તિ સેવા મંડળ મુંબઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. દર્શક મિત્રો, નમસ્કાર. તપોદન બ્રાહ્મણ સમાજ દ્વારા સુંદર અને દિવ્ય શિવ મહાત્મા કથાનું આયોજન થયું છે. સુંદર મંડપ પંડાલની વ્યવસ્થા છે, સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આપ સૌને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, અમૂલ્ય લાભ લેવા માટે પધારજો, સહપરિવાર સાથે પધારજો. ભગવાને તમે ટ્રેક્ટર આપ્યું હોય તો ગામના લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને કથા સાંભળવા માટે આવો. ભગવાને તમને ફોર વ્હીલ આપ્યું હોય તો આવો, અને સૌને ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે પ્રેરિત કરો. કારણ કે તપોદન બ્રાહ્મણ સમાજે એટલું મોટું આયોજન કર્યું છે, જેમનો ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. દર્શક મિત્રોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું, આપ વધારેમાં વધારે મહાદેવની કથા સાંભળવા માટે પધારો તે પ્રાર્થના સાથે. આપ સૌ પર મહાદેવનો આશીર્વાદ રહે, શિવના પ્રાર્થના સાથે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નારાયણ. ભારત માતા કી જય. ભાવના જ્યાં જાગૃત થાય અને એ ઉદ્દેશથી શ્રી 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજ સંચાલિત શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત કમુબા સંકુલમાં જ્યારે આપણે શિવકથા શ્રવણ કરી રહ્યા છીએ, ત્યારે ગર્વની લાગણી સાથે કહી શકું કે 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનોના સાથ સહકારથી આ કમુબા સંકુલનું નિર્માણ થયું છે. અને આ કથાના શરૂઆતના દિવસે વડીલોનો વિસામો તેમજ અતિથિ ભુવનનું લોકાર્પણ સમાજના ચેરમેન શ્રી સુરેશભાઈ રાવલ, માય ભક્ત શ્રી વિનોદભાઈ રાવલ અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શિવકથાકાર પરમ પૂજ્ય ગિરિબાપુના હાથે જ્યારે થયું હોય, ત્યારે સમાજનો દરેક આબાલ વૃદ્ધ નાગરિક આનો લાભ લે. ફરી પાછો કહું કે સમાજ વસુદેવ કુટુંબની ભાવનાને વરેલો છે, અને આવી જ ભાવના અમારા ચેરમેન સાહેબે કહ્યું એમ સમાજમાં બની રહે એ જ ઉદ્દેશ સાથે હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજ ને આ ભૂમિ લઈ તપોભૂમિ, અને આજે 6 વર્ષથી આ કાર્ય શરૂ કર્યું અને આ જમીનનો દસ્તાવેજ કરી અને એનો વરંડો વાળી અને આખી જમીન ડેવલપ કરી અને કરાવી અને સભાગૃહ બનાવ્યો, એના ઉપર અતિથિ ભવન બનાવ્યું અને વડીલોનો વિશ્વમાં કમુમાં વડીલોનો વિશ્વમાં બનાવ્યો, સવિતા અતિથિ ભવન બનાવ્યું, ઓફિસ બનાવી, નાગેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું, અને આજે શિવના આપણે બટુક કહેવાઈએ, શિવની અતિશય આપણા ઉપર કૃપા થવાથી શિવ કથા સાંભળવાનો આપણને શૈલેષભાઈ શ્રી બકાભાઈ આના લોકોના આભારથી આપણને જે સાંભળવા મળ્યું
એના માટે આપણે ખૂબ ખૂબ મહાદેવના ઋણી છીએ અને આપણા સમાજના ઉપર મહાદેવની અસીમ કૃપા છે, ભોળા મહાદેવની, નાગેશ્વર મહાદેવની. મહાદેવનું મંદિર બી આપણી સંકુલમાં જયારે પહેલું બનાવીને જ પછી આ બધું કામ આદર્યું, ભગવાને આપને પાર પાડ્યું અને દિવસો દિવસ આ સમાજની અને આ સંકુલની પ્રગતિ થાય એવી મારી ઈચ્છા સાથે વંદના. ઈષ્ટદેવ દેવાદિદેવ મહાદેવ, જેની કૃપાથી અમુબા સંકુલનું નિર્માણ થયું અને એ તપોભૂમિનું તપ એમ બધા એ માટે આ કમુબા સંકુલમાં દ્વિતીય શિવકથા આંતરરાષ્ટ્રીય કથાકાર આદરણીય ગિરી બાપુના સ્વમુખી આપણે સાંભળીએ છીએ. પરમાત્મા આ તપોભૂમિનું તપોબળ ખૂબ વધારો, તેજસ્વી બનો. વડીલોનો વિષામો, આ વિષામો એક અલગ પ્રકારનો વિષામો રહેશે. આમ તો આપણે 60 વર્ષના વૃદ્ધ લોકોને આશ્રય આપીએ છીએ, પણ અમારા ચેરમેનશ્રીની ઈચ્છા એવી છે કે કોઈ સુખી છે પણ એના પરિવાર સાથે શેર થતો નથી અને એકલો રહે છે તો એને પણ અહીં રાખવા, શિવ ભક્ત બનાવવા અને શિવમય એ પૂજા કરી અને પોતાના પરિવારની યાદને ઓછો કરી સ્વતંત્ર જીવન જીવે એવી સુંદર વ્યવસ્થા આ કમુબા સંકુલમાં થઈ છે. કમુબા સંકુલ એ અમારા તપોધન બ્રાહ્મણનું મુખ્ય ભૂમિ અને જન્મભૂમિ કહીએ તો પણ એનાથી ઓછું નથી. જય જય મહાદેવ, હર હર.